Good morning, students. How are you? You are fine. I am also fine. Okay, students. तो आज नो अपनो न्यू टॉपिक छे यूज ऑफ वेर. आ वेर नो उपयोग क्या थाय छे? तो के वेर नो उपयोग क्या? बराबर छे, प्रश्न पूछवा माटे, એટલે કે વસ્તુનું સ્થાન ક્યાં છે તેના માટે વેરનો ઉપયોગ થાય છે. એટલે સ્ટુડન્ટ્સ, આપણે અગાઉના વિડિયોમાં શીખી ગયા ને ઓન, ઇન, અંદર, એટલે કે વેર, વેરથી પ્રશ્ન પૂછાય છે કે વસ્તુનું સ્થાન ક્યાં છે. તો કે વસ્તુનું સ્થાન ઉપર છે, અંદર છે કે પછી નીચે છે, તો તે પૂછવા માટે વેરનો ઉપયોગ થાય છે. બરાબર. હવે ધારો કે હું તમને પૂછું, પેન્સિલ અને બુક છે, તો જુઓ, વેર ઇઝ ધ પેન્સિલ, વેર ઇઝ ધ પેન્સિલ? તો ધ પેન્સિલ ઇઝ ઓન ધ બુક. ધ પેન્સિલ ઇઝ ઓન ધ બુક. એટલે અહીં આપણે પેન્સિલનું સ્થાન, જગ્યા નક્કી કરી કે તે ક્યાં છે, વેર ક્યાં છે. તો કે ઉપર છે. ધ પેન્સિલ ઇઝ ઓન ધ બુક. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે વેરથી શરૂ થતા કેટલાક ક્વેશ્ચન જોઈશું. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈશું કે વેરનો ઉપયોગ એટલે કે સ્થાન બતાવવા, એ તો આપણે જોયું. તો બિલાડી ક્યાં છે? તો કે વેર ઇઝ ધ કેટ? ધ કેટ ઇઝ ઇન ધ બોક્સ. એટલે અહીં બિલાડીનું સ્થાન બતાવ્યું કે બિલાડી ક્યાં છે, વેર ઇઝ ધ કેટ. જુઓ, વેર ઇઝ ધ કેટ? ઓન ધ બોક્સ. વેર ઇઝ ધ કેટ? જુઓ તો અંદર ધ બોક્સ. વેર ઇઝ ધ ડોગ? ઇન ધ કાર. નેક્સ્ટ જુઓ, વેર ઇઝ ધ ડોગ? ઓન ધ કાર. નેક્સ્ટ જુઓ, વેર ઇઝ ધ ડોગ? જુઓ તો ડોગ ક્યાં છે? અંડર ધ કાર. નેક્સ્ટ જુઓ, વેર ઇઝ ધ બર્ડ? ઓન ધ ટ્રી. બર્ડ ક્યાં છે? ઓન ધ ટ્રી. વેર ઇઝ ધ રેબિટ? જુઓ તો રેબિટ ક્યાં છે? ઇન ધ હેટ. નેક્સ્ટ જુઓ, વેર ઇઝ ધ માઉસ? જુઓ તો માઉસ ક્યાં છે? અંડર ધ બેડ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે જોયું કે વસ્તુનું સ્થાન દર્શાવવા માટે જો પ્રશ્ન પૂછવો હોય તો શાનો ઉપયોગ થાય? વેરનો ઉપયોગ થાય. અને આન્સર કઈ રીતે આપવાનો? તો કે વસ્તુનું સ્થાન ક્યાં છે, ઉપર છે, નીચે છે કે પછી અંદર છે, તો આ રીતે આન્સર આપવાનો છે. તો તે જ આપણે જોઈશું, એટલે કે આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું કે વેરથી જ્યારે પ્રશ્ન પૂછાય છે કે તે વસ્તુ ક્યાં છે, તો જવાબ કઈ રીતે લખવાનું, તો તે આપણે જોઈશું. બરાબર છે. તો જુઓ, અહીંયા ક્વેશ્ચન વાંચું છું. વેર ઇઝ ધ એપલ? વેર ઇઝ ધ એપલ? જુઓ ચિત્રમાં કે એપલ ક્યાં છે. જુઓ તો ઓન ધ ટેબલ. ક્યાં છે? ઓન ધ ટેબલ. તો આપણે આન્સર કેવી રીતે લખીશું? તો અહીંથી આપણે શરૂ કરીશું. આપણે પૂછ્યું ને સ્થાન કે એપલનું સ્થાન ક્યાં છે, તો કે ઓન ધ ટેબલ. તો આપણે લખીશું, જુઓ, ધ એપલ ઇઝ ઓન છે. ધ એપલ ઇઝ ઓન ધ ટેબલ. હવે આપણે નેક્સ્ટ જોઈએ. જુઓ, હું લખું છું, વેર ઇઝ ધ ઓરેન્જ? જુઓ, ઓરેન્જ ક્યાં દેખાય છે તમને ચિત્રમાં? બાસ્કેટની અંદર, ઇન ધ
બાસ્કેટ ક્યાં દેખાય છે ઇન ધ બાસ્કેટ શું દેખાય છે તો કે ધ ઓરેન્જ તો આપણે લખીશું ધ ઓરેન્જ ઇઝ ઇન ધ બાસ્કેટ સમજાયું જો સ્ટુડન્ટ્સ થર્ડ નંબર વેર ઇઝ ધ મંકી જો પિક્ચરમાં વેર ઇઝ ધ મંકી મંકી ક્યાં છે ઓન ધ બોક્સ ક્યાં છે ઓન ધ બોક્સ તો જુઓ શાનું સ્થાન અહીંયા હતું મંકીનું તો આપણે સૌ પ્રથમ લખીશું ધ મંકી ઇઝ ઓન ધ બોક્સ ધ મંકી ઇઝ ઓન ધ બોક્સ અહીં મંકીનું સ્થાન ક્યાં છે બોક્સની ઉપર બરાબર હવે નેક્સ્ટ જુઓ વેર ઇઝ ધ ફિશ વેર ઇઝ ધ ફિશ ફિશ ક્યાં છે જુઓ તો બાઉલની અંદર ઇન ધ બાઉલ ક્યાં છે ઇન ધ બાઉલ કોણ છે ફિશ તો શું લખીશું ધ ફિશ ઇઝ ઇન ધ બાઉલ ધ ફિશ ઇઝ ઇન ધ બાઉલ જુઓ વેર ઇઝ ધ ડક વેર ઇઝ ધ ડક જુઓ પિક્ચરમાં ડક ક્યાં છે અંડર ધ ટેબલ ક્યાં છે અંડર ધ ટેબલ પણ કોણ ક્યાં છે તો કે ડક ટેબલની નીચે છે ડક અંડર ધ ટેબલ તો આપણે લખીશું ધ ડક ધ ડક ઇઝ ધ ડક ઇઝ અંડર ધ ટેબલ નેક્સ્ટ જુઓ વેર ઇઝ ધ ટોય વેર ઇઝ ધ ટોય ટોયનું સ્થાન ક્યાં છે ટોય ક્યાં છે ધ ટોય ઇઝ અંડર ધ ટેબલ ક્યાં છે અંડર ધ ટેબલ પણ કઈ વસ્તુ તો કે ટોય ધ ટોય ઇઝ અંડર ધ ટેબલ જો બાળકો હજી આપણે વધારે એક્ઝામ્પલ જોઈએ વેર ઇઝ ધ ગર્લ વેર ઇઝ ધ ગર્લ તો કે ઓન ધ બેડ ધ ગર્લ ઇઝ ઓન ધ બેડ વેર આર ધ કપ્સ વેર આર ધ કપ્સ ઓન ધ ટેબલ ઓન ધ ટેબલ ધ કપ્સ આર ઓન ધ ટેબલ વેર ઇઝ ધ મેન વેર ઇઝ ધ મેન ઇન ધ વેન ઇન ધ વેન ધ મેન ઇઝ ઇન ધ વેન વેર ઇઝ ધ કાઉ વેર ઇઝ ધ કાઉ અંડર ધ ટ્રી ધ કાઉ ઇઝ અંડર ધ ટ્રી વેર ઇઝ ધ કેટ વેર ઇઝ ધ કેટ અંડર ધ ટેબલ ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ સ્ટુડન્ટ્સ હવે હું તમને કેટલાક ચિત્ર બતાવું છું તમારે મને હું તમને જે ક્વેશ્ચન પૂછું તેના આન્સર તમારે મને આપવાના છે બરાબર છે ત્યારબાદ આપણે બધા સાથે સેન્ટેન્સ બોલીશું તો વેર ઇઝ ધ મંકી બોલો ઇન ધ વેન ગુડ ધ મંકી ઇઝ ઇન ધ વેન સ્ટુડન્ટ્સ વેર ઇઝ ધ મેન બોલો ઓન ધ મેટ ધ મેન ઇઝ ઓન ધ મેટ વેર ઇઝ ધ ફાર્મર
Where is the farmer? In the house. The farmer is in the house. Where is the boy? Kaho kaho. On the bed. Haan, the boy is on the bed. Where is the cow? Kaho. Haan, under the tree. The cow is under the tree. So students, હવે તમને વેરથી પ્રશ્ન પૂછે તો આન્સર લખતા આવડી ગયા? આવડી જશે, બરાબર છે ને? તો આજનો આપણો ટોપિક અહીં પૂર્ણ થાય છે. આપણે ન્યૂ ટોપિક સાથે ફરી મળીશું સ્ટુડન્ટ્સ. આવજો, બાય.